अंकलेश्वर તાલુકાના બોરભાટા બેટ ગ્રામમાં ગ્રામ પંચાયત દ્વારા પક્ષીઓ માટે ચબુતરાનું નિર્માણ કરવામાં આવ્યું છે। હવે તો ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે સૌથી વધુ મુશ્કેલીઓ પક્ષીઓને થશે। હા, આજના આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલોમાં પક્ષીઓ માટે કોઈ પણ રહેવાનું સ્થળ બાકી રહ્યું નથી। ઝાડ ઉપર બેસીને પોતાનું અસ્તિત્વ ટકાવવા જોવા મળી રહ્યા છે પક્ષીઓ, શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર। હવે ઠેર ઠેર સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે અને જેમાં પણ અંકલેશ્વર નગરપાલિકામાં અને જીઆઈડીસી વિસ્તારમાં માંડ આંગળીના બેડે ગણી શકાય તેવા ચબુતરા એટલે કે જોવા મળી રહ્યા છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના બોરભાટા ગામ ખાતે કલાત્મક ચબુતરો ગ્રામ પંચાયતે બનાવ્યું। એક તરફ આકાશમાં સૂર્યદેવ અગનજ્વાળાઓ ઓખી રહ્યા છે, બળબળતા ઉનાળાને પ્રારંભથી જ અબોલ પક્ષીઓ માટે ચણ અને જળ વ્યવસ્થા થવી જરૂરી છે। અસહ્ય ગરમી ઉપર તાપ અને સૂર્યદેવની અગનવર્ષા જેને લઈને આ પક્ષીઓ માટે ક્યાં જઈને બેસવું તે મોટો સવાલ થાય છે। હવે ઝાડોની સંખ્યા ઓછી થઈ રહી છે ત્યારે આ ઝાડોની જગ્યા પર સિમેન્ટના ઘરો આવી ગયા છે અને ત્યાં આ પક્ષીઓને કોઈ બેસવા દેતું નથી। ત્યારે અંકલેશ્વર ભરૂચ વચ્ચે નર્મદા તટના જે સિટીઝન કાઉન્સિલ દ્વારા પક્ષીઓના આશ્રય સ્થાન બની રહે તેવું અરણ્યવન ઊભું કરાયું છે, પરંતુ માનવ વસ્તી વચ્ચે અંકલેશ્વરમાં ભાગ્યે જ ચબુતરો જોવા મળે છે। આ દિશામાં અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ગામ ખાતે ગ્રામ પંચાયત દ્વારા કલાત્મક ચબુતરો બનાવીને પક્ષીઓના આશ્રય સ્થાન આપવાની પ્રયાસ કરવામાં આવ્યો છે। જો દરેક ગામ અને દરેક મહોલ્લામાં એક ચબુતરો હોય તો આ પક્ષીઓને રહેવા માટે કોઈનું ઘર ના શોધવું પડે। આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલમાં જો એક સિમેન્ટનો ચબુતરો પણ બનાવી દેવામાં આવે તો પક્ષીઓનો રહેણાંક મળી શકે છે। માનવી હવે અને તેમાં પણ ઉનાળામાં લોકોએ પોતાના ઘરની બહાર અથવા તો વરંડામાં પીવાનું પાણી અને ઠંડક આપવા માટે જો કોઈ પક્ષી માળા મૂકવામાં આવે તો તેનાથી વધુ માનવતા કોઈ ન કહી શકાય। આ ફોટો માધવનું મંદિર છે અને અહીંયા છે તે ચબુતરો બનાવેલો છે, ત્યાં પાણી અને ચણની વ્યવસ્થા રાખેલ છે। સોસાયટીના રહીશો અને આજુબાજુના જે પબ્લિક આવે છે સોસાયટીમાંથી તે અહીંયા દર્શનાર્થ આવે છે અને સાથે ચણ અને પાણીની સગવડ કરીને પણ જાય છે। અને અહીંના મહારાજ જે કાયમ માટે છે તે આ પક્ષીઓ માટે માળો બનાવે છે। અહીંયા પક્ષીઓમાં કાબર, ચકલી, કાગરા વગેરે પક્ષીઓ બપોરે અને સવારે છે તે ચણ માટે આવે છે અને પાણી પીને જાય છે। ઉનાળો શરૂ થઈ ગયો છે એટલે દરેક જગ્યાએ હું તો કહું કે આ સગવડ કરવી જોઈએ અને દરેક પબ્લિકે એનો લાભ ઉઠાવવો જોઈએ।